દ્વારકા જિલ્લાના સલાયા બંદરના માછીમારોએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું સલાયામાં અંદાજે છસો માછીમારોની બોટ છે અને બોટના માલિકો સમયાંતરે માછીમારોની બોટમાં થયેલી ખામીઓ દૂર કરવા કામ કરતા હોય છે ફિશરીઝ વિભાગમાં નોંધણી કરાવવાની હોય છે પણ બે બાદ ફિશરીઝ વિભાગ દ્વારા ફેર નોંધ માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી આ બોટને જ્યારે નવી બની ત્યારનો જ માપ સાઈઝ એમના કોલમાં લખેલો હોય છે આ બાબતે આવી જૂની બોટમાં જ્યારે એસઓજી પોલીસ દ્વારા તપાસ થાય છે ત્યારે તેની માપ સાઇઝમાં થોડો ફેરફાર હોવાને લીધે આ બોટ સીલ કરવામાં આવે છે આવા કેસો બાબતે અન્ય બંદરોમાં કેસ કરવામાં આવતા ન હોય ત્યારે સલાયા બંદર પર જ વધુ કેસ કરવામાં આવતા હોવાની વાત પણ સામે આવી છે ત્યારે ફિશરીઝ દ્વારા ફેર નોંધ માટે પગલાં લેવા રજૂઆત કરવામાં આવી હતી